નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી ધોરણ આઠ સ્વ અધ્યયન પોથીમાં કાવ્ય નંબર અઢાર દુહા મુક્તક હાઈકુ એના પ્રશ્નોના જવાબની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો પ્રશ્ન નંબર એક તમે સાંભળેલા કોઈ પણ બે દુહા લખીને સમજાવો તો આપણે વિદ્યાર્થી મિત્રો તમને ગમતા તમે દુહા લખીને સમજાવી શકો છો આપણે અહીંયા પહેલો દુહો જોઈએ ભણતા પંડિત નીપ જે લખતા થાય ચાર ચાર ગાવે ચાલતા લાંબો પંથ કપાય વ્યક્તિ સતત પ્રયત્ન કરે તો તે આગળ વધી શકે છે અને પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે જેમ કે ભણતા ભણતા પંડિત થવાય છે લખતા લખતા લઈઓ થવાય છે અને થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય છે અર્થાત વ્યક્તિએ સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ બીજો દુહો છે સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન મૈત્રી ભાવ રાખવાથી સર્વનું નિવારણ થાય છે અર્થાત મિત્રતાની વાત કરવામાં આવી છે વેરને બદલે વેર રાખવાથી વેર સમતું નથી પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી આ બધા જ દુઃખોનું એકમાત્ર ઔષધ મિત્રતા છે પ્રશ્ન બે તમે વાંચેલા કોઈ એક પુસ્તક વિશે લખો તો વિદ્યાર્થી મિત્રો તમે જે પુસ્તક વાંચવું હોય એના વિશે તમે અહીંયા લખી શકો છો મેં જે પુસ્તક વાંચ્યું છે એના વિશે મેં અહીંયા લખ્યું છે મેં વાંચેલા પુસ્તકનું નામ સત્યના પ્રયોગો છે તેના લેખક મોહનદાસ કરમચંદ ગાંધી છે આ પુસ્તકનું પ્રકાશન નવજીવન પ્રકાશન મંદિર કરે છે તેની કિંમત બસો પચાસ રૂપિયા છે પુસ્તક પર મહાત્મા ગાંધીનો રંગીન ફોટો છે પાછળના પૃષ્ઠ પર ગાંધીજીના હસ્તાક્ષરનો ફોટો આવેલો છે પુસ્તકની છપામણી સુંદર છે તેના અંદરના પાના મજબૂત મજબૂત છે પુસ્તકના અક્ષરો મોટા અને પ્રમાણસર છે જેથી સરસ રીતે વાંચી શકાય આ પુસ્તકમાં મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનના પ્રસંગો આલેખ્યા છે આ પુસ્તક પાંચ ભાગમાં વહેંચાયેલું છે આ પુસ્તકમાં ગાંધીના બાળપણથી લઈ ઓગણીસો વીસ સુધીના એમની જિંદગીમાં તેમણે જે પ્રયોગો કર્યા તેનું વર્ણન આવે છે જે આત્મકથા સ્વરૂપે છે મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે જાણવા માગતા વ્યક્તિએ આ પુસ્તક એક વખત જરૂર વાંચવા જેવું છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ શબ્દોની જોડણી સુધારીને વાક્ય ફરી લખો તો વિદ્યાર્થી મિત્રો કી જીએ બરાબર એની જોડણી સુધારી અને આપણે વાક્યના રૂપમાં લખવાનું છે તો વાક્ય છે સૌ વૃક્ષનું રક્ષણ કી જીએ પીછી તો અહીંયા જવાબ પણ છે પીછી રંગકામ કરવા માટે પીછી જરૂરી છે કલ્પના બાળકો કલ્પનાના ઘોડા દોડાવે છે કવિયત્રી મીરાબાઈ ગુજરાતી ભાષાની ભક્ત કવિયત્રી છે પ્રશ્ન ચાર આપેલ દુહાને સમજાવો દડ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર શૂરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર પવનની દિશા ફરી જાય વાદળની દિશા કદાચ ફરે નદીના પૂર પણ કદાચ ફરી જાય પણ જે સુરવીર છે તે કહેલા વેણ કે વચનથી કદી ફરતો નથી પછી ભલે સૂરજ પશ્ચિમમાં કેમ નથી ઉગતો આ દુહામાં સુરવીર પોતાની વાત પર મક્કમ રહે છે તે જણાવ્યું છે કદાચ પ્રકૃતિના તત્વો પોતાની દિશા બદલે પણ સુરવીર ક્યારેય ફરતો નથી તે પોતાનું બોલેલું વચન પાડે જ છે તેવા લોકોનો આદર સન્માન થાય છે બીજો દુહો છે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં આગળ રહે માફ કરજો મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય દુઃખમાં આગળ રહે ને સુખમાં પાછળ હોય તો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ આ પંક્તિમાં મિત્ર કેવો શોધવો તેની વાત કરવામાં આવી છે મુશ્કેલીના સમયમાં આપણને મદદ કરે તેવો મિત્ર શોધવો જોઈએ માત્ર સુખના સમયમાં આગળ હોય અને દુઃખમાં પાછળ હોય એટલે કે મદદ ન કરે સહાયરૂપ ન થાય તેવા મિત્ર બનાવવો નહીં જેમ ઢાલ તલવાર સામે રક્ષણ આપે છે તેમ મિત્ર પણ ઢાલ શરીખો હોય તો મુશ્કેલીમાં આપણને મદદરૂપ થાય છે બે હાઇકુ બનાવો અને લખવાના છે તેમાં હાઇકુ છે ખુલ્લી નિશાળ બાળો ખુશીથી આવે લેવાની વિદ્યા બીજું હાઇકુ છે સૂરજ ઉગે અજવાળા આવ્યા અંધારું ભાગે પ્રશ્ન નંબર છ તમારા વિસ્તારમાં ગવાતા કોઈ પણ બે દુહા લખો તો એમાં જવાબ છે બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાક બાળપણના કેશ બદલે પણ લખણના બદલે લાખા બીજું છે જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર નહીં તો રેજે વાજણી મત ગુમાવીશ તારું નૂર પ્રશ્ન નંબર સાત નીચેના દુહાનો વિચાર વિસ્તાર કરો તો દુહો છે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રી વટ તો એનો જવાબ આપણે જોઈએ સામાન્ય રીતે કોઈ આપણી સાથે સારો વ્યવહાર રાખે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ તેની સાથે સારો વ્યવહાર રાખી ઉપકાર કરીશું આ એક વ્યવહાર છે પરંતુ જો કોઈ આપણું ખરાબ કરે સારી રીતે ન વર્તે તો પણ આપણે તેની સાથે સારી રીતે વર્તવું જોઈએ તેનું ખરાબ વર્તન આપણે યાદ ન રાખવું જોઈએ એ જ સાચો ધર્મ છે એ જ સાચી સુરવીરતા છે પ્રશ્ન નંબર આઠ નીચેના મુક્તકનો વિચાર વિસ્તાર કરો સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાયે જવાબ છે જંગલમાં સૂકા પર્ણોનો અવાજ ખડખડ આવ્યા કરે છે પરંતુ લીલા પરણું ક્યારેય અવાજ કરતા નથી તેવી જ રીતે અજ્ઞાની વ્યક્તિ સૂકા પર્ણોની જેમ બોલબોલ કરતા હોય છે જ્યારે જ્ઞાની વ્યક્તિ લીલાપાન જેવા હોય છે તેઓ જરૂર કરતાં વધારે બોલતા નથી જ્ઞાની વ્યક્તિ ક્યારેય પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણે આ કાવ્યના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે અને આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતી સાહિત્યને ગુજરાતી વ્યાકરણને લગતા તથા ધોરણ એકથી બારને લગતા પાઠના વિડીયો અને સ્વાધ્યાય અને સ્વાધ્યયન પોથીના વિડીયો પ્રાપ્ત કરવા માટે તમે મારી ચેનલના પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો